દાખલા નંબર 3, બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. જેમનો સરવાળો 27 થાય તેવી બે સંખ્યા પૈકી પહેલી સંખ્યા ધારો કે x છે અને બીજી સંખ્યા 27 ઓછા x થાય અને તે બે સંખ્યાનો ગુણાકાર x ગુણ્યા 27 ઓછા x થાય. બીજી સંખ્યા શું ધારી? 27 ઓછા x, પણ બંનેનો ગુણાકાર એટલે x, એટલે પહેલી સંખ્યા શું છે? x, અને બીજી 27 ઓછા x, એટલે બંનેનો ગુણાકાર 182 થવો જોઈએ. આ ગુણાકાર 182 આપેલ છે, તો x ગુણ્યા 27 ઓછા x બરાબર 182. આપણે કેટલા અહીંયા સરવાળો શું કીધો છે? બે સંખ્યા શોધો. ધારો કે એક સંખ્યા 27 હોય, એ x છે, અને એનો સરવાળો આપણે બીજી સંખ્યા શું શોધશું? તો કે 27 ઓછા x, બે સંખ્યા મળી, બંનેનો ગુણાકાર કરો એટલે x ગુણ્યા 27 ઓછા x, અને એનો સરવાળો બેનો ગુણાકાર કેટલો આપ્યો છે? 182 આપેલ છે, એટલે બરાબર 182. હવે x નો બંને પદ સાથે ગુણાકાર કરીએ, તો x ગુણ્યા 27 એટલે 27x, અને x નો x સાથે એટલે x વર્ગ, 27x ઓછા x વર્ગ ઓછા 182 બરાબર 0. હવે પ્લસ છે, બરાબર ની આ સાઈડ લીધા એટલે માઇનસ થઈ ગયા. હવે આપણે દ્વિઘાતની રીતે આપણે સમીકરણ આખું ગોઠવીએ, તો x વર્ગ ઓછા 27x વત્તા 182 બરાબર 0. હવે 182ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કરતાં 27 આવે અને ગુણાકાર કરતાં 182 આવે. તો 14 ગુણ્યા 13 એટલે 182, અને 14 વત્તા 13 એટલે 27. તો x વર્ગ ઓછા 14 x ઓછા 13x વત્તા 182 બરાબર 0. હવે આ બે પદ, એમાંથી કોમન કાઢો. x કોમન નીકળે તો અહીંયા કેટલા વધશે? x ઓછા x કોમન કાઢી લ્યો તો અહીંયા શું વધ્યું? ઓછા 14. x ઓછા 14 એટલે x ગુણ્યા ઓછા 14, 14 x થઈ ગયા. આમાંથી કોમન શું નીકળશે? ઓછા 13. હવે એનો ગુણાકાર x સાથે, અહીંયા શું વધ્યું? હવે x, એટલે ઓછા 13 ગુણ્યા x એટલે ઓછા 13x, અને માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. પ્લસ 182 છે એટલે અહીંયા કઈ નિશાની લેશું? માઇનસની. એટલે માઇનસ 13 ગુણ્યા માઇનસ 14 એટલે 182. એક વસ્તુ યાદ રાખવાની કે આ કૌંસ બંને સેમ આવશે, એટલે કોઈ દિવસ અલગ અલગ થશે નહીં, બંને કૌંસ સેમ આવવું જોઈએ. તો x ઓછા 14 અને x ઓછા 13 બરાબર 0, એટલે x ઓછા 14 બરાબર 0 અને x ઓછા 13 બરાબર 0. તો x બરાબર 14 ને x બરાબર 13, અહીં બંને જવાબ શક્ય છે. આથી જો x બરાબર 14 તો પહેલી સંખ્યા x કેટલી મળી? 14. બીજી સંખ્યા 27 ઓછા x, એટલે 27 માંથી x એટલે 14 જાય તો કેટલા આવે? 13. જો x બરાબર 13 તો પહેલી સંખ્યા x બરાબર 13 હોય તો બીજી સંખ્યા, તો કે 27માંથી 13 જાય તો 14 થાય. આમ દરેક સંખ્યા, દરેક સંજોગોમાં માંગેલ સંખ્યાઓ 13 અને 14 છે. દાખલા નંબર 4, જેના વર્ગનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા ક્રમિક ધન લેવાની છે, એટલે x અને x વત્તા 1. જેમ કે 10 અને 11 હોય તો x બરાબર, ધારો કે 10 હોય તો 10 ને 1 11, એટલે 10 ને 11 થાય. એવી રીતના બે ક્રમિક ધન પૂર્ણાંક x અને x વત્તા 1 છે, આથી તેમના વર્ગનો સરવાળો કરો. તો x નો બંને વર્ગનો સરવાળો એટલે x વર્ગ વત્તા x વત્તા 1 નો વર્ગ, બંનેના વર્ગો કરો એનો સરવાળો, બંનેનો વર્ગ કરો એનો સરવાળો, એટલે x વર્ગ વત્તા x વત્તા 1 નો વર્ગ, એક આખાનો વર્ગ. હવે x વર્ગ વત્તા x નો વર્ગ એટલે x વત્તા 1 આખાનો વર્ગ એટલે શું થશે? તો કે પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું, એટલે 2
ગુણ્યા એક્સ એટલે અને ગુણ્યા એક એટલે બે એક્સ થશે વત્તા બે એક્સ અને છેલ્લા પદનો વર્ગ એટલે વત્તા એક જેમ આમાં દર્શાવ્યું છે. જો એક્સ વત્તા એકનો વર્ગ એટલે શું થશે એક્સનો વર્ગ બે ગુણ્યા પહેલું બીજું બે ગુણ્યા પહેલું પદ અને બીજું પદ વત્તા એકનો વર્ગ છેલ્લા પદનો વર્ગ એટલે એક્સ વર્ગ વત્તા બે ગુણ્યા એક એટલે બે એક્સ થશે અને એકનો વર્ગ એટલે એક. હવે તો કે બે એક્સનો વર્ગ અહીંયા કેટલા છે એક્સ વર્ગ બે છે એટલે બે એક્સનો વર્ગ પછી શું રહ્યું તો કે બે એક્સ અને એક એટલે બે એક્સનો વર્ગ વત્તા બે એક્સ વત્તા એક. આ સરવાળો 365 આપેલ છે આ બધાનો સરવાળો 365 આપેલ છે તો શું થશે બે એક્સનો વર્ગ વત્તા બે એક્સ વત્તા એક બરાબર 365. તો હવે બે એક્સનો વર્ગ વત્તા બે એક્સ ઓછા 365 આ સાઈડ આવે તો 365 ઓછા અને વત્તા એક બરાબર 0 તો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે એટલે 365 છે એમાંથી એક જાય તો 364 વધે એટલે બે એક્સનો વર્ગ વત્તા બે એક્સ ઓછા 364 બરાબર 0. હવે આ સમીકરણને નાનું કરવા માટે બે વડે બધાને ભાગી નાખવાના એટલે બે વડે ભાંગતા બે ઉડી જશે અહીંયા બે ઉડી જાય અને આના અડધા થઈ જાય એટલે 182 એટલે એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા 182 બરાબર 0. હવે 182ના એવા ભાગ પાડો 182ના એવા ભાગ પાડો કે જેનો ગુણાકાર કરતા 182 આવે અને સરવાળો કરતા નહીં આપણે શું કરવાની છે બાદબાકી કરવાની છે તો બાદબાકી કરતા એક એક્સ આવે એટલે કે એક આવે તો અહીંયા એક વધે છે ને એટલે એક આવવો જોઈએ તો એક્સ વર્ગ વત્તા 14x ઓછા 13x 14x માંથી 13x જાય તો કેટલા વધે એક્સ વધે ખાલી અને ઓછા 182 એટલે આ અને આ બંને પદમાંથી કોમન કાઢો તો કે એક્સ કોમન નીકળે તો શું વધે અહીંયા એક્સ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ વર્ગ વત્તા અહીંયા કોમન નીકળી ગયા એક્સ તો શું વધ્યું 14 આમાં માઇનસ 13 કોમન કાઢી લો તો અહીંયા શું વધશે એક્સ વત્તા આનો ગુણાકાર માઇનસ 13 છે તો અહીંયા કેટલા વડે ગુણો તો 182 થાય તો કે 14 13 ગુણ્યા 14 એટલે 182 માઇનસ પ્લસ માઇનસ થઈ જશે 13 ગુણ્યા 14 182 સેમ કાઉન્ટ્સને એકવાર લખો એટલે એક્સ વત્તા 14 અને વધ્યું હોય એટલે એક્સ આ અને આ એટલે એક્સ ઓછા 13 બરાબર 0 આના બરાબર 0 આના બરાબર 0 લઈ લીધા એટલે 14 છે બરાબરની આ સાઈડ જાય તો માઇનસ 14 અને 13 છે માઇનસ છે બરાબરની આ સાઈડ જશે તો પ્લસ 13 થઈ જશે પરંતુ એક્સ એ ધન પૂર્ણાંક હોવાથી એક્સ બરાબર માઇનસ 14 શક્ય નથી આથી એક્સ બરાબર 13 અને એક્સ વત્તા 1 એટલે 13 વત્તા 1 બરાબર 14 આમ માંગેલ ધન ક્રમિક પૂર્ણાંક 13 અને 14 છે. દાખલા નંબર 5 એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. હવે આ છે ને કર્ણ છે એ 13 આપ્યો છે કર્ણની લંબાઈ 13 છે વેધ છે એ 7 નાનો છે એટલે ધારો કે પાયો એક્સ છે તો વેધ 7 નાનો છે પાયા કરતા એટલે એક્સ ઓછા 7 થશે વેધ તો ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો એક્સ છે એટલે પાયો એક્સ છે તેના વેધની લંબાઈ એક્સ ઓછા 7 છે. હવે આ વેધ છે એની લંબાઈ એક્સ ઓછા 7 એટલે પાયા કરતા 7 ઓછી છે એટલે એક્સ ઓછા 7. કાટકોણ ત્રિકોણનો કર્ણ 13 સેમી છે એટલે આ કર્ણો કેટલો છે 13 સેમી તો પાયથાગોરસના પ્રમેય અનુસાર પાયો સ્ક્વેર વત્તા વેધ સ્ક્વેર બરાબર કર્ણનો સ્ક્વેર તો એક્સનો વર્ગ વત્તા એક્સ ઓછા 7નો વર્ગ બરાબર 13નો વર્ગ એક્સનો વર્ગ એક્સ વર્ગ વત્તા એક્સ વર્ગ એટલે આ પદને આપણે કરવું હોય તો એક્સનો વર્ગ પછી બે ગુણ્યા પહેલું બીજું એટલે બે ગુણ્યા પહેલું બીજું 7 × 2 = 14 એક્સ થાય માઇનસ 14x વત્તા 7નો વર્ગ કેટલો થાય 49 બરાબર 13નો વર્ગ 169.
હવે અહીંયા x વર્ગ x વર્ગ એટલે 2x નો વર્ગ ઓછા 14x અને આ માઇનસ એટલે 169 છે આ સાઈડ આવે તો માઇનસ થઈ જશે પ્લસ માઇનસ માઇનસ એટલે 169 માંથી 49 બાદ કરો એટલે 120 પણ નિશાની મોટાની એટલે આ માઇનસની નિશાની આવશે માઇનસ 120 બરાબર 0 હવે 120ના એવા ભાગ પાડો પહેલાં તો આને છે ને બે વડે ભાંગી નાખતા એટલે કે બે વડે ભાગ ભાગો તો શું થાય બે બે ઉડી જશે 7 × 2 = 14 એટલે 7x ને આને બે વડે ભાગો એટલે શું થાય 60 અડધા થઈ જાય એટલે x વર્ગ ઓછા 7x ઓછા 60 બરાબર 0 હવે 60ના એવા ભાગ પાડો કે જેનો ગુણાકાર કરતા 60 આવે પણ બાદબાકી કરતા 7 આવે એટલે 12 × 5 = 60 અને 12માંથી 5 જાય તો 7 વધે બરાબર તો x વર્ગ ઓછા 12x વત્તા 5x 12માંથી 5 જાય તો 7 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 7 આવ્યા હવે x વર્ગ ઓછા 12x વત્તા 5x ઓછા 60 બરાબર 0 આ બે પદમાંથી ને આ બે પદમાંથી કોમન કાઢો એટલે x કોમન કાઢો તો શું વધે આમાંથી બેમાં હોવું જોઈએ આમાં x છે આમાં x છે તો x કોમન કાઢી લીધો તો x કોમન નીકળી ગયો અહીંયા કેટલા વધ્યા x 1 એટલે x ઓછા અહીંયા x નીકળી ગયો શું વધ્યું માઇનસ 12 આમાંથી કોમન શું નીકળશે તો કે આમાંથી 5 કાઢો તો આમાંય 5 આવે તો 5 કાઢ્યા તો અહીંયા શું વધ્યું x અને અહીંયા તો કે 12 × 5 = 60 એટલે માઇનસ 12 આ બે કાઉન્સ સેમ આવવા જોઈએ બરાબર 0 હવે સેમ કાઉન્સને એકવાર લખી નાખો x ઓછા 12 અને આ વધ્યું એને x વત્તા 5 બરાબર 0 x ઓછા 12 બરાબર 0 અથવા તો x વત્તા 5 બરાબર 0 એટલે x બરાબર 12 અને x બરાબર માઇનસ 5 ત્રિકોણના પાયાની લંબાઈ કદી ઋણ ન હોઈ શકે આથી x બરાબર માઇનસ 5 શક્ય નથી એટલે શું હોય x બરાબર 5 આથી ત્રિકોણનો પાયો બરાબર x બરાબર 12 સેમી વેધ કેટલો છે તો કે x ઓછા 7 કેમ કે 7 સેમી નાનો છે એટલે x ઓછા 7 તો 12માંથી 7 જાય તો 5 સેમી તો વેધ કેટલો મળ્યો આપણને 5 સેમી અને આમ આપેલ ત્રિકોણની બાકીની બે બાજુના માપ 12 સેમી અને 5 સેમી છે અને કર્ણો કેટલાનો મળ્યો 13 સેમી એ તો આપેલો જ હતો એટલે 12 અને 5 સેમી મળ્યા દાખલા નંબર 6 એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે એક નિશ્ચિત દિવસે એ જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વસ્તુ હતી જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા 90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો ધારો કે તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત થયેલ વસ્તુઓની સંખ્યા એક્સ છે માટે આપેલ માહિતી મુજબ દરેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં 2x + 3 થાય આથી તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયામાં x × 2x + 3 બરાબર એક્સનો આની સાથે ગુણાકાર એટલે 2x² + 3x આ કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા 90 આપેલ છે બંનેનો ખર્ચ કેટલો આપ્યો છે 90 એટલે 2x² + 3x = 90 તો 2x² + 3x હવે બરાબરની આ સાઈડ આવે તો માઇનસ 90 એટલે બરાબર 0 3x² હવે 90ના એવા ભાગ પાડો કે જેનો ગુણાકાર કરતા 90 આવે અને બાદબાકી કરતા 3 આવે એટલે 90ના એવા ભાગ પાડ્યા 12 × 15 એટલે 90 અને 15માંથી 12 જાય તો 3 વધે તો 2x² - 12x + 15x હવે જે અહીંયા પ્લસની નિશાની છે એટલે મોટી સંખ્યાને પ્લસમાં રાખશું એટલે માઇનસ 12x + 15x - 90 = 0 હવે આ બંને પદમાંથી કોમન કાઢો એટલે આમાંથી કોમન 2x કાઢ્યા તો શું વધે અહીંયા x ઓછા 6 આમાંથી કોમન 15 કાઢી લ્યો તો શું વધે x અને 15 × 6 = 90 એટલે 15 × -6 એટલે માઇનસ 90 હવે સેમ કૌંસ છે અને એકવાર લખો સેમ પદને એટલે x ઓછા 6 અને 2x + 15 = 0 એટલે x ઓછા 6 બરાબર 0 અને 2x + 15 = 0 તો x બરાબર 6 અને x બરાબર માઇનસ 15 ના છેદમાં 2 કેમ કે પ્લસ છે તો આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય અને ગુણાકારમાં છે એ ભાગાકારમાં આવશે
x એ ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા દર્શાવતી હોવાથી x બરાબર -15 ના છેદમાં 2 શક્ય નથી. તો x બરાબર 6 અને 2x વત્તા 3 એટલે 2 ગુણ્યા 6 વત્તા 3 6 દુ 12 વત્તા 3 એટલે 15. આમ તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત થયેલ વસ્તુઓની સંખ્યા 6 છે અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયા 15 છે.